नमस्कार विद्यार्थी मित्रों, आईडी एज्युकेशन नी ऑनलाइन चैनल में तमारू स्वागत छे। आज आप धोरण 11 कॉमर्स में प्रकरण नंबर 2 पार्ट 2 नी अंदर खाताना प्रकारों समझू। हवे खाताना जे छे ने विद्यार्थी मित्रों, खातु एटले एकाउंट, एटले के आपणे जुदा जुदा नामना खाता बनावीए छीए आपणी पेढ़ीना चोपड़े। हवे ई पेढ़ीना चोपड़े जे खाता बनावीए छीए ने ई केवा प्रकारना खाता छे ने एना विषयनी आपणे आज ओळख मेळवता शीखवानी छे। तो खाताना जे विद्यार्थी मित्र बे मुख्य प्रकार से, पहलू व्यक्तिना अने बिन व्यक्तिना, एटले के कोई व्यक्ति होय एना नामना अने बिन व्यक्ति एटले कोई वस्तुना नामना व्यक्ति नो होय। हवे व्यक्तिमा बिन व्यक्तिमा बे प्रकार से, माल मिलकत अने उपज खर्च ना खाता, माल मिलकत ना खाता अने उपज खर्च ना खाता। એટલે તમે આમ યાદ રાખો ને વિદ્યાર્થી મિત્રો, તો ત્રણ પ્રકાર કહેવાય, વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા। બિન વ્યક્તિને તમે સાઈડમાં મૂકી દો, તમારે બિન વ્યક્તિની અંદર આ બે વ્યક્તિ આવે, બે વસ્તુ આવે, પરંતુ આમ તમે યાદ રાખો તો ત્રણ પ્રકારના ખાતા આવે, કે વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ। તો આ ત્રણ પ્રકારના ખાતાઓ આપણને જે છે એ આવે છે। હવે એમાં વ્યક્તિનું ખાતું, વ્યક્તિ એટલે કોઈ નામ, વ્યક્તિ બે પ્રકારે હોઈ શકે, કૃત્રિમ અને કુદરતી। કુદરતી એટલે કોઈ નામ, રમેશનું ખાતું, મહેશનું ખાતું, બરાબર, આ કુદરતી વ્યક્તિ આપણે જે છીએ એ। પછી કૃત્રિમ વ્યક્તિ, કૃત્રિમ એટલે કોઈ પેઢીનું નામ, કોઈ બેંકનું નામ, યુનિયન બેંક, તો યુનિયન બેંક જે છે એક પેઢી, એક બેંકનું નામ છે, એ નામ એટલે વ્યક્તિ ખાતા કહેવાય, વ્યક્તિનું એકનું નામ છે પ્રોપર, બરાબર। જેમ કે સ્વામી ફર્નિચર માઠ, તો એ વ્યક્તિ થઈ ગયો, બેંક ઓફ બરોડા વ્યક્તિ થઈ ગયો, આ ફલાણા પ્રોવિઝન સ્ટોર, તો એ નામ જે છે ને એ વ્યક્તિ થઈ ગયો, એ કૃત્રિમ વ્યક્તિ થઈ ગયો। તો એ જે ખાતા આવે ને એ વ્યક્તિના ખાતા કહેવાય। પછી વ્યક્તિના ખાતામાં વિશેષ વસ્તુ આવે, કઈ સમજાવું તમને, તો કે મૂડી। હવે મૂડી કોણ લાવે તમે સમજો, ધંધાનો માલિક, ધંધામાં જે કાંઈ પૈસા લાવે એ મૂડી કહેવાય। હવે મૂડી કોણ લાવે છે, તો કે એક પ્રોપર વ્યક્તિ લાવે છે। મૂડી કોણ લાવે છે, તો કે કોઈ એક પ્રોપર વ્યક્તિ લાવે છે, તો કે એ વ્યક્તિના ખાતામાં આવે। પછી ઉપાડ, તો ઉપાડ કોણ કરે છે, તો એક વ્યક્તિ કરે છે, તો એ વ્યક્તિના ખાતામાં આવે પ્રોપર। એટલે કે ઉપાડ જે છે, આપણો એક ભાગીદાર જે છે એ ધંધામાંથી, બિઝનેસમાંથી ઉપાડ કરતો હોય, ઉપાડ બે પ્રકારે હોય, જે આપણા કારીગરો હોય ને એ આપણા એડવાન્સમાં પગાર લઈ લે ને, એને આપણે ઉપાડ કહીએ, કે મેં ઉપાડ કર્યો કહેવાય આપણી ગુજરાતી ભાષામાં, બરાબર, એણે ઉપાડ કર્યો કહેવાય। પણ એ ઉપાડને આપણે જે ઉપાડની વ્યાખ્યા સમજીએ જુદું છે, એ ઉપાડ જે કારીગર કરે ને એ અલગ હોય, એને એડવાન્સ જે છે સેલેરી કહેવાય એક જાતનું। આપણે જે ઉપાડ કરીએ, એટલે કે આપણે આપણા ચાલુ ધંધામાંથી પૈસા લઈ જઈએ ને, એ આપણે ધંધામાંથી ઉપાડ કર્યું કહેવાય। તો આ જે છે એ બે, મૂડી અને જે છે ઉપાડ, એ આની અંદર આવશે। જો વ્યક્તિઓ બધા આમાં જ આવશે, કે ભાઈ હાલો રમેશનું ખાતું, બરાબર, મહેશ, આ બધા વ્યક્તિના નામ હોય ને, પછી બેંક ઓફ બરોડા, બરાબર, યુનિયન બેંક, આ બધા જે વ્યક્તિના નામ ધરાવે છે એ બધા જે છે એ વ્યક્તિ ખાતામાં આવશે। પછી નવી વસ્તુ આવે મૂડી, પછી ઉપાડ, પછી બે સંબંધ ઊભા થાય, કયા બે સંબંધ ઊભા થાય એ વાત કરું, લેણદાર દેવાદારનો સંબંધ। તો લેણદાર એટલે કોઈ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના છે, લેણદાર એટલે શું, કે ભાઈ કોઈ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના છે, તો એ પણ વ્યક્તિના ખાતામાં આવે। એટલે કે લેણદાર અને દેવાદાર એ પણ વ્યક્તિ ખાતામાં આવે। આ બધા કોમન, હવે હું આની પછી જે છે હું તમને બધા ખાતાનું વર્ગીકરણ શીખવાડવાનો જ છું, કયા ખાતા હેમાં આવે, બધાના નામ લખીને આ તમને જસ્ટ એનું નોલેજ આપું છું। પછી માલ મિલકત, માલ મિલકતમાં એ પાછા બે આવશે, માલ અને મિલકત, વેચાણ, વેચાણ કરો તો મિલકત જાય કે માલ જાય, માલ જાય, તો
વેચાણ માલનું ખાતું, એ વેચેલો માલ જે છે એ પાછો આવે એને વેચાણ પરત કહેવાય, વેચેલો માલ જે છે એ પાછો આવે તો એને શું કહેવાય, વેચાણ પરત કહેવાય, એ પણ માલના ખાતામાં આવે. ખરીદી એટલે માલની ખરીદી કરીશ, એટલે ખરીદ, ખરીદેલો માલ પરત આવે, ખરીદ પરત. તો આ બધા જે નામ છે ને એ માલ મિલકત ખાતું પ્રકાર ધરાવે છે. માલ મિલકતમાં એ કયા ખાતું નામ ધરાવે, માલનું ખાતું કહેવાય, બરાબર. તો આ માલ મિલકત કે જેની અંદર માલ અને મિલકત બિન વ્યક્તિનો સમાવેશ, એટલે કે એમાં કોઈ કૃત્રિમ વ્યક્તિ ન હોય, એ કોઈ વસ્તુ હોય, એક જાતની વસ્તુ હોય. કે આ લો ઘઉં છે તો ઘઉં એક જાતની વસ્તુ કહેવાય, એક જાત અનાજ કહેવાય, બરાબર. તો એ બધા માલ મિલકત ખાતામાં આવે. પછી મિલકતોની વાત કરીએ, મિલકતોની અંદર જે છે જમીન છે, મકાન, યંત્ર, આ બધી દ્રશ્ય, પછી અદ્રશ્ય, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, આ બધી અદ્રશ્ય મિલકતો, પછી ચાલુ મિલકતો બધી, રોકડ, સિલક. જો રોકડ યાદ રાખજો, રોકડ મેન છે આખા ચેપ્ટરમાં, રોકડ તો યાદ રાખવાનું જ છે. બેંક, સિલક, આ બધી જે છે મિલકતો કહેવાય. આ બધા પ્રકારની જે છે મિલકતો હોય એ માલ મિલકત નિકાલ માલ મિલકત ખાતામાં આવે. પહેલું વ્યક્તિ, પ્રોપર નામ હોય, કોઈ સંસ્થાનું નામ હોય, કોઈ પેઢીનું નામ હોય, એ વ્યક્તિ ખાતામાં. પછી બિન વ્યક્તિમાં માલ મિલકત, એટલે કે માલની લેવડ દેવડ થતી હોય એવું બધું. પછી આમાં જે છે એ તમને કહી દઉં કે જાહેરાતના માલનું ખાતું, જાહેરાતમાં આપેલા માલનું ખાતું નહીં, જાહેરાતના માલનું ખાતું, એટલે કે જાહેરાત માટે જે માલ ભેગો કર્યો હોય ને આપણે, જે આપણે જે છે એને કહીએ કે નમૂના તરીકે આપણે કોકને આપીએ, તો એ બધા માલનું ખાતું જે છે ને એ એમાં આવશે. પણ એમ કીધું હોય ને કે જાહેરાતમાં આપેલ માલનું ખાતું, તો એ પછી ઉપજ ખર્ચમાં આવી જાય, કેમ કે આપણે આપણે આપી દીધો, એટલે આપણે એક જાતનો ખર્ચ કરી દીધો. ખાલી આમ લખેલું હોય જાહેરાતના માલનું ખાતું, તો આનો મતલબ આપણી પાસે માલ છે, તો એ માલ મિલકતમાં આવશે. પણ તમને એમ કે જાહેરાતમાં આપેલ માલનું ખાતું, તો જાહેરાતમાં આપેલ એટલે કે આપણે ખર્ચો કરી નાખ્યો, એટલે કે નુકસાન આપણને થઈ ગયું એક જાતનું, આપણે ખર્ચ કરી નાખ્યો, આપણે જાહેરાતમાં માલ આપી દીધો, તો એ પાછું ઉપજ ખર્ચમાં થઈ જાય. એટલે નાના નાના વર્ડમાં આપણે ધ્યાન રાખવું પડશે. એ બધા આવશે ત્યારે હું તમને ડિટેલિંગમાં સમજાવતો જઈશ. હવે આવે છે ઉપજ ખર્ચ. તો ઉપજ ખર્ચમાં જે છે બે ભાગ છે, એક ઉપજ, બીજો ખર્ચ. હાલો ઉપજ બધું મળેલ શબ્દ હોય ને આગળ, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન, પછી જે છે મિલકત વેચાણથી થતો નફો, નફો થાય એટલે શું થાય, ઉપજ જ થાય. મિલકત વેચાણથી ખોટ તો એ શું કહેવાય, ખર્ચ કહેવાય. તો એ બધા જે ખાતા આવે ને ઉપજ ખર્ચ પ્રકારના ખાતા કહેવાય. આમાં જે છે આપેલ વ્યાજ, વટાવ, બરાબર, કમિશન આપેલ, દલાલી, દલાલીનું બીજું નામ છે આડત, દલાલીનું બીજું નામ છે આડત, પછી મજૂરી, પગાર, ગાડા ભાડું, આ બધા ખર્ચા છે. આ બધા જે છે એ ખર્ચા કહેવાય. મજૂરી છે, પગાર છે, આપણે આપણા કર્મચારીને આપીએ, સેલ્સમેનને કમિશન આપીએ, તો આ બધા જે ખાતા છે ને એ ઉપજ ખર્ચમાં આવે. એમાં પણ પ્રોપર ખર્ચ જો આપણે ત્રણ જ નામથી એને સમજાવવાનું છે. કે તમને એમ કે રોકડ કયા પ્રકારનું ખાતું છે, તો ત્યાં આપણે એવું નથી લખવાનું કે મિલકત પ્રકારનું ખાતું, એને આપણે આખું નામ જ લખવાનું માલ મિલકત પ્રકારનું ખાતું. વેચાણ તો કે ઉપજ ખર્ચનું વેચાણ તો માલ મિલકત ખાતું, પછી મળેલ ડિવિડન્ડ તો એ ઉપજ ખર્ચનું ખાતું. તો આવી રીતે જે છે એ આપણે એને દર્શાવવાનું હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ મેં ખાતા સમજાવ્યા, વ્યક્તિના ખાતા રમેશ મહેશ જે નામ હોય એ, પછી બિન વ્યક્તિના ખાતા અને ઉપજ ખર્ચ પ્રકારના ખાતા. હવે હું તમને ખાતાનું વર્ગીકરણ શીખવાડું છું, સાથે છેલ્લે તમને અમુક સ્પેશિયલ વાત કરીશ કે અમુક ખાતા જે અપવાદ રૂપે હોય એના વિશેની પણ વાત કરશું. તો હવે હું નામ લખીને જે છે બધા ખાતાનું વર્ગીકરણ આપણે કરતા શીખશું. આપણી ટેક્સ્ટ બુકમાં એક આપ્યો છે ઉદાહરણ, આપણે સમજશું અને એનું વર્ગીકરણ કરતા આપણે શીખીએ. તો હું આને ઇરેઝ કરીને એની જે છે એના નામ બામ લખીને તમને એની શરૂઆત કરું. હાલો હવે આપણે જે છે ખાતાઓનું વર્ગીકરણ કરીએ. કુલ 40 છે, મેં પહેલાં ઊભા ઓલી સાઈડના 20 લેખા છે, પછી નેક્સ્ટ રાઉન્ડમાં બીજા 20 આપણે લખશું. તો હવે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું નવજીવન કોમર્સ કોલેજનું ખાતું નામ છે. નવજીવન કોમર્સ કોલેજનું
खातु आ नाम से तो आप आम लखशू जैसे ई व्यक्ति खातु। हवे हूँ तमने सवाल पूछू तो आ केवु नाम से तो कि नवजीवन कॉमर्स कॉलेज कोई एक व्यक्ति नहीं प्रॉपर व्यक्ति नहीं आ कृत्रिम व्यक्ति से कुदरती नहीं। पहला आम व्यक्ति खातु पची रोकड़ रोकड़ एट कैश पैसा तो अपनी पास 5 लाख रुपया पड़ा से तो ये अपनी मिलकत कहवाय। अपनी पास 5 लाख रुपया पड़ा से अपना घरे अपनी पास 50 लाख पड़ा से 1 करोड़ पड़ा से तो ये अपनी मिलकत कहवाय। तो आज से ई माल मिलकत निकाल खाता में आए सॉरी माल मिलकत खाता में अने माल मिलकत खाता में आ शू थाय तो कि आ मिलकत से रोकड़ जैसे शू से मिलकत अपनी माल नहीं ले मिलकत आवशे। पछी यंत्र यंत्र एटले के आपणे बिजनेस करवा माटे कोई मशीनों लईए ई बधी जे मशीन होय ने एने यंत्र कहेवाय बराबर तो ई आपणी माटे मिलकत कहेवाय। एटले अहींया आपणे से माल मिलकत અને એ આપણી પાસે આપણી માટે શું છે તો કે મિલકત આપણી માટે મિલકત કહેવાય। હાલો પછી રાજ મેડિકલ સ્ટોર તો રાજ મેડિકલ સ્ટોર એટલે પ્રોપર વ્યક્તિ થઈ ગયું તો વ્યક્તિનું નામ આવ્યું એટલે અહીંયા આવશે વ્યક્તિ ખાતું। પછી આવક માલ ગાડા ભાડું આવક માલ ગાડા ભાડું એટલે તમે જે છે એ તમારો માલ જે છે એ મંગાવો છો એટલે તમારી પાસે માલ આવે છે એટલે એ આવક માલ ગાડા ભાડું કહેવાય તો એ આપણી માટે શું કહેવાય તો કે ખર્ચો કહેવાય। ગાડા ભાડું આપણે આપીએ તો અહીંયા આવશે ઉપજ ખર્ચ ઉપજ ખર્ચનું ખાતું અને એમાં પ્રોપર આ શું કહેવાય તો કે આ ખર્ચ કહેવાય। આ જે છે એ શું કહેવાશે તો કે ખર્ચ કહેવાશે। પછી જાવક માલ ગાડા ભાડું તો જે છે એને શોર્ટમાં જામા ગાભા કહેવાય જાવક માલ ગાડા ભાડું। હવે તમે એમ કહો કે આ માલ મિલકતમાં આવે કેમ કે આમાં માલ લખેલો છે પણ જાવક માલ ગાડા ભાડું એટલે તમને કોઈ તમે કોઈને ડિલિવરી આપતા હોય તો ઘણીવાર જે છે ડિલિવરીનો ચાર્જ આપણે ભોગવતા હોઈએ તો એ ડિલિવરી ચાર્જ આપણે ભોગવીએ એટલે જાવક માલ ગાડા ભાડું એટલે એ આપણી માટે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય। ઉપજ ખર્ચ એટલે એમાં આ શું કહેવાશે ખર્ચ। હવે મજૂરી તો મજૂરીથી તમે વાકેફ છો કે તમે ફ્રીજ મંગાવ્યું રિક્ષામાં તો એ 50 રૂપિયા તમે એને આપો એની મજૂરી લેશે તો મજૂરી આપણી માટે શું કહેવાય તો કે ખર્ચ કહેવાય બરાબર તો એ આપણી અહીંયા એની માટે લખશું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું। અને આમાં રીતે મજૂરી શું કહેવાશે ખર્ચ કહેવાશે ઉપજ કહેવાશે નહીં મજૂરી કહેવાશે ખર્ચ। પછી મળેલું વ્યાજ એટલે આપણે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો અથવા તો બેંકમાં પૈસા રોક્યા હતા અથવા તો કોઈને આપણે જે છે આપણા કારીગરને 2-5% વ્યાજે પૈસા આપ્યા હોય તો એનું વ્યાજ આપણને મળે તો એ આપણી માટે આવક કહેવાય। આવક એટલે ઉપજ ખર્ચ કહેવાય આવક એટલે શું કહેવાય ઉપજ ખર્ચ। હવે આ આપણી માટે શું હશે તો કે આ મળેલ વ્યાજ એટલે ઉપજ હશે આપણને પૈસા મળે છે એટલે એ મળેલ વ્યાજ છે એટલે એ આપણી માટે ઉપજ હશે। પછી ચૂકવેલ ભાડા એટલે કે આપણે ભાડું ચૂકવીએ છીએ કોઈને આપણે જ્યાં રહેતા હોય એનું ભાડું આપીએ અથવા તો આપણી જ્યાં દુકાન હોય એનું ભાડું ચૂકવીએ તો એ આપણી માટે શું કહેવાય તો કે ખર્ચ કહેવાય। આપણે ભાડા જે છે એ ખર્ચ ઘણીવાર આપણે કહેતા હોય કે ખર્ચા તો બહુ વધી ગયા છે ભાડું કરો આ ભરો એટલે એ ખર્ચ કહેવાય તો અહીંયા જે છે ઉપજ ખર્ચ આવશે ને એમાં બી આને કહેવાશે ખર્ચ। પછી લાસ્ટ વર્ડ છે મળેલ વટાવ વટાવ એટલે ડિસ્કાઉન્ટ થાય તમે કોઈ જગ્યાએથી વસ્તુ લેવા ગયા તમને ડિસ્કાઉન્ટ મળ્યો એટલે તમને મળેલો વટાવ એટલે તમારી માટે આવક થઈ તમે લઈને ગયા તો 100 રૂપિયાની લેવા પણ જે છે તમને એને 90માં આપી તો 10 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળ્યો તમને આવક મળે તો એને આવક કહેવાશે તો ઉપજ ખર્ચ ને આ જે છે એ આપણી માટે આવક કહેવાય। આપેલા 10 નામ જેને આપણે વર્ગીકરણ કર્યા હવે આપણે બીજા 10 જે નામ છે એને આપણે વર્ગીકરણ કરીએ તો ગાલખાત ગાલખાત એટલે બૂચ તમને કોઈ પૈસા ન આપે તમારે કોઈની પાસેથી 1000 રૂપિયા લેવાના છે એમ કહી દે હવે નહીં આપવું એટલે આપણને બૂચ લાગી ગયું આપણને નુકસાન લાગી ગયું નુકસાન થઈ ગયું એટલે આ જે છે નુકસાન થાય એટલે એ ઉપજ ખર્ચ। ઉપજ ખર્ચ એટલે કે આ જે છે ગાલખાત બૂચ લાગ્યું એટલે ખર્ચ એટલે કે નુકસાન છે। પછી દેવાદાર કોઈ પાસેથી કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે
બરાબર એ આપણી માટે દેવાદાર છે કોઈ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના છે વ્યક્તિ પાસેથી લેવાના છે એટલે આ કેવું ખાતું થઈ ગયું તો કે વ્યક્તિનું ખાતું થઈ ગયું કોઈ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના છે લેણદાર કોઈ વ્યક્તિને આપણે પૈસા દેવાના છે એટલે કોઈ વ્યક્તિને આપણે પૈસા દેવાના છે એટલે આ જે ખાતું થઈ ગયું એ વ્યક્તિનું ખાતું થઈ ગયું નીલમબેન નામ આવી ગયું આમાં મારે કાંઈ સમજાવવું જ ન પડે નામ છે એટલે વ્યક્તિ થઈ ગયું વ્યક્તિનું ખાતું ગુજરાત સરકાર નામ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત નામ થઈ ગયું એટલે વ્યક્તિ ખાતું જાહેરાતમાં આપેલ માલ જો આ વર્ડ મેં તમને હમણાં પહેલાં સમજાયો હતો જાહેરાતના માલનું ખાતું તો માલ મિલકત આવશે પણ જાહેરાતમાં માલ આપેલો છે આપણે કોઈને જાહેરાતમાં માલ આપીએ છીએ બરાબર તો આપણી માટે એક પ્રકારનો ખર્ચ થઈ ગયો કહેવાય તો આપણે આની માટે લખશું ઉપજ ખર્ચનું ખાતું અને એમાં પણ ખર્ચ આવશે આ ઉપજ ખર્ચનું ખાતું એમાં પણ આ ખર્ચ કહેવાશે પછી મળેલ કમિશન એટલે કે આપણે આપણને જે છે કમિશન મળ્યું કમિશન મળ્યું તો મળેલ છે એટલે પહેલાં તો આવક છે ઉપજ ખર્ચ કહેવાય બરાબર એમાં આવક કહેશું આપણે એટલે આ જે છે એ ઉપજ ખર્ચનું ખાતું પછી આપેલ કમિશન તો એ ઉપજ ખર્ચ જ કહેવાય પણ એ ખર્ચ કહેવાશે ઉપજ નહીં કહેવાશે ઉપરનું ઉપજ કહેવાશે હવે અહીંયા મળેલ વટાવ હતો અહીંયા આપેલ વટાવ છે એટલે આપણે કોઈને વટાવ આપીએ છીએ એટલે એ ઉપજ ખર્ચ ખાતું મૂડી મૂડી એટલે કે ધંધાનો માલિક કોઈ વ્યક્તિ ધંધામાં જે કાંઈ પૈસા લાવે એને મૂડી કહેવાય એટલે મૂડી કોણ લાવે તો ધંધાનો માલિક ધંધાનો માલિક એટલે કોણ થયો એક વ્યક્તિ થયો તો એમાં આપણે વ્યક્તિ ખાતું લખશું તો આ જો વિદ્યાર્થી મિત્ર આ 20 નામ છે જેને આપણે વર્ગીકરણ કર્યું ખાતામાં હવે બાકીના જે બીજા 20 નામ છે ઉદાહરણમાં રહેલા તેને આપણે વર્ગીકરણ કરશું તો હું આને ઇરેઝ કરીને એ 20 નામ બીજાને આપણે એનું વર્ગીકરણ કરીએ હાલો હવે બીજા આપણે તો જો ઉપાડ પહેલું 21મું નામ છે ઉપાડ ઉપાડ એટલે કોઈ વ્યક્તિ જે છે એ કરે એ એટલે કે એ વ્યક્તિ ખાતું મૂડી એટલે કોઈ વ્યક્તિ લાવે ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ લાવે ઉપાડ એટલે ધંધાનો માલિક ધંધામાંથી જે કાંઈ લઈ જાય અને ઉપાડ ખાતું એટલે એ વ્યક્તિ ખાતું પછી ધર્માદા ધર્માદા એટલે દાન પુણ્ય કરો તમે એ ધર્માદા તો એ આપણી માટે ખર્ચ કહેવાય એટલે એ ઉપજ ખર્ચ એટલે એ આપણી માટે પાછું કહેવાશે શું તો કે ખર્ચ જમીન જમીન જાયદાદ આપણી મિલકત કહેવાય બરાબર એટલે આ આવશે માલ મિલકત ખાતું અને એમાં આ શું કહેવાશે મિલકત પગાર તો પગાર શું કહેવાય ખર્ચ તો અહીંયા આવશે ઉપજ ખર્ચ એમાં પણ પગાર શું કહેવાશે ખર્ચ ફર્નિચર તો ફર્નિચર આપણા માટે શું કહેવાય મિલકત કહેવાય તો અહીંયા આપણે લખશું મિલકત છે અને ખાતું કયું તો કે માલ મિલકત ખાતું સ્ટેશનરી એટલે કે આપણે ધંધામાં પેન બુક્સ એ બધું યુઝ કરીએ તેને સ્ટેશનરી કહેવાય તો જે છે સ્ટેશનરી જે છે એ આપણી માટે તે છે ખર્ચ કહેવાય એટલે ઉપજ ખર્ચ પછી કોપીરાઇટ એટલે કોપીરાઇટ એટલે કે આપણી જેવું નામ જે છે ને કોઈ ન રાખી શકે આપણી પાસે કોપીરાઇટ હોય એનું આપણી જેવું નામ જેમ કે કોઈ સંસ્થા છે બરાબર એ સંસ્થા એનું નામ રાખ્યું પછી એ નામ બીજું કોઈ રાખી શકે નહીં એના પાસે એ કોપીરાઇટ આવી જાય બરાબર એને જે છે એ નામનો બીજો કોઈ યુઝ કરી શકે નહીં તો એ જે વસ્તુ છે ને કોપીરાઇટ કહેવાય તો એ પણ આપણી માટે મિલકત કહેવાય આપણે આપણું નામ વેચવા જઈએ ને તો એ આપણને પૈસા મળે જેમ કે તમને એવું લાગતું હોય ઘણીવાર કે એક કંપની છે જેમ કે ફ્લિપકાર્ટ છે તો ફ્લિપકાર્ટ જે છે પહેલાં જે છે હોલમાર્કે ખરીદી હતી હોલમાર્કે પણ એનું નામ તો ફ્લિપકાર્ટ જ રહ્યું હતું નામ સહિત ખરીદી લીધી હતી પછી પાછી ફ્લિપકાર્ટે જે છે એને ખરીદી લીધી એટલે એ ચેન્જીસથી આપણી આપણને ન ખબર પડે કેમ કે આપણે તો એના નામથી ઓળખતા હોય ફ્લિપકાર્ટ પછી માલિક જે હોય આપણે એક કંપનીના નામથી ઓળખીએ છીએ હવે એ કંપનીનું નામ વેચો ને તો એ તમને પૈસા
કોપીરાઇટ, એની જેવું નામ કોઈ રાખી શકતો ન હોય. અને એ જે નામ હોય ને, તમારી વેલ્યુ હોય ને, વેલ્યુ નામ, તમારા નામની જે વેલ્યુ હોય ને, સપોઝ કે મારી પાસે કોઈ શોપ છે, એ શોપ જે છે એ રોડ ઉપર છે. હવે શોપની કિંમત જે છે ને એ 10 લાખ છે, પણ ત્યાં મારા નામથી જે છે ને ઘણી બધી પબ્લિક આવે છે. તો એ જે નામ છે ને એ કોપી, એ પાઘડી છે, મારી પ્રતિષ્ઠા છે ધંધાની. મારું આમ જે છે મારું માન જે માર્કેટમાં હોય ને એને મારી પાઘડી કહેવાય. કે મારા નામથી સપોઝ કે મનુભાઈ ગાંઠિયાવાળા છે, તો મનુભાઈ ગાંઠિયાવાળા છે એની ત્યાં મનુભાઈ બેઠા હોય તો જ તમે લેવા જાઓ? નહીં. મનુભાઈ ગાંઠિયાવાળાની શોપ છે, પછી ત્યાં તમને જે બી આપે તમે લઈને હોય આવો ગાંઠિયા, જે વ્યક્તિ બી આપે. એવું નહીં કે હાલો મનુભાઈ ગાંઠિયાવાળા, તો મનુભાઈ ગાંઠિયાવાળા એક નામ બની ગઈ, એની પાઘડી બની ગઈ. તો એ જે છે ને એ પાઘડી, એ પણ મિલકત કહેવાય. એ પણ તમે વેચો તો એ મિલકત કહેવાય. અને એ નામ કોઈ ન રાખી શકે ને, તમારી જેવું નામ મનુભાઈ ગાંઠિયાવાળા જેવી દુકાન એને શરૂ કરવી હોય તો જ શરૂ કરી શકો. તમે એમ કહો કાલે વારે ઉઠી હું મનુભાઈ ગાંઠિયાવાળા શરૂ કરું તો ન કરી શકો, કેમ કે એની પાસે કોપીરાઇટ છે, એની જેવું નામ કોઈ રાખી શકશે નહીં. તો આ બે અર્થ છે, પાઘડી અને કોપીરાઇટ, આ બે મિલકત કહેવાય. એટલે અહીંયા આપણે લખશું માલ મિલકત, આમાંય આવશે માલ મિલકત, બરોબર ને? આ બે મિલકત કહેવાશે. ઓકે, યુનિયન બેંક. તો આમાં મારે કાંઈ કહેવું જ ન પડે, નામ છે વ્યક્તિ ખાતું. રિલાયન્સ શેર વ્યક્તિ ખાતું. અમદાવાદમાં શાખા, એટલે અમદાવાદ એટલે વ્યક્તિ ખાતું. આ ત્રણેય વ્યક્તિ ખાતા થઈ ગયા. હવે કર્ણાવતી ક્લબ, તો કે વ્યક્તિ. નમૂના તરીકે વહેંચેલ માલ, એટલે કે નમૂના તરીકે સેમ્પલ આપ્યા આપણે, સેમ્પલ આપ્યા એટલે આપણે થોડુંક તો નુકસાન થાય, એટલે નુકસાન થાય એટલે ઉપજ ખર્ચ. કારખાનાનો ખર્ચ, કારખાનાનો ખર્ચ એટલે પાછળ તો ચોખવટ કરેલી જ છે, ખર્ચ એટલે એ જે છે ઉપજ ખર્ચનું ખાતું કહેવાય. ઘસારો, ઘસારો એટલે મિલકતની કિંમતમાં જે કાંઈ ઘટાડો થતો જાય, બરાબર, એ ઘસારો કહેવાય. હવે 5 લાખની આપણે જમીન લીધી હતી કે યંત્ર લીધું હતું, હાલો 4 લાખનો, તો આવતા વર્ષે જે એના 380,000 થયેલા, આપણને તો એ નુકસાન થયું 20,000નું, તો એ નુકસાનમાં આવશે એટલે કે ઉપજ ખર્ચમાં આવશે, ઉપજ ખર્ચનું ખાતું. મળેલ બેંક વ્યાજ આવક થાય, બરાબર, એટલે અહીંયા આવશે પહેલાં તો ઉપજ ખર્ચનું ખાતું ને એ આપણી માટે આવક થશે. મળેલ ડિવિડન્ડ એટલે આવક થઈ, ઉપજ ખર્ચનું ખાતું, પાઘડી આપણે લખી નાખ્યું. લેણી હુંડી, તો લેણી હુંડી એટલે કોઈ વ્યક્તિને આપણે ચિઠ્ઠી લખી દીધેલી હોય, વચન ચિઠ્ઠી, બરાબર, એની પાસેથી પૈસા જે છે એ આપણે લેવાના છે, તો એ લેવાના પૈસા છે એટલે કોઈ વ્યક્તિ પાસેથી લેવાના છે એટલે લેણી હુંડી જે છે ને એ વ્યક્તિ ખાતું કહેવાશે. લેણી હુંડી વ્યક્તિ ખાતું. સ્ટોક, સ્ટોક એટલે માલ, આપણા ધંધામાં જે સ્ટોક રહેલો છે એ, એટલે માલ મિલકત ખાતું. જેની પાછળ સ્ટોક લાગે ને એ મિલકત હોય. જોજો અહીંયા સ્ટેશનરી સ્ટોક હોત ને તો એ પાછું મિલકત લખવું પડે, સ્ટેશનરી સ્ટોક લખેલું હોત ને તો મિલકત લખવું પડે. હાલો ખરીદીનું ખાતું, ખરીદવું એટલે માલ આવે, માલ આવે એટલે માલ મિલકત ખાતું, અને ખરીદી જે છે એ આપણી માટે મિલકત, સોરી માલ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ 40 ઉદાહરણ આપણે જે છે વર્ગીકરણ સમજ્યા. આવી રીતે જે છે ખાતાઓનું વર્ગીકરણ થાય, બરાબર. હવે આ ખાતા તમને ઓળખતા આવડતા હોય તો આની પછીના જે વિડીયો આપણે બનાવશું એની અંદર તમને સહેલાઈ રહે કે આ કયા પ્રકારનું ખાતું છે અને એની અસર કેવી આવશે, તે આપણને આની પછીના વિડીયો લેક્ચર્સની અંદર આપણે ભણવાના છીએ. હવે આની જેવું ઉદાહરણ જે છે હું તમને 1 મિનિટ ટેક્સ્ટબુકમાં જે છે એ ચેક કરી દઉં. તો જે છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે ઉદાહરણ જે છે આપણે 4 જોઈએ, ઉદાહરણ નંબર 5 જે છે ને આવા જ પ્રકારનું છે, જેની અંદર 50 નામ તમને આપ્યા છે. તો એ 50 નામનું ઉદાહરણ 5નું તમે વર્ગીકરણ કરીને પ્રેક્ટિસ કરજો એટલે તમને જે છે આ ફાવી જશે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશું. આજના વિડીયો લેક્ચરની અંદર એટલું. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.